विद्या के मित्रों, गुड मॉर्निंग। धोरण 11 नामना मूल तत्व प्रकरण नंबर 4 आमा चारे दाखला आपने में जोया है। बे दाखला तुमने प्रैक्टिस माटे क्लियरथी करवाना कीधा था, ए तमे कर्या हशे। हवे आपणे दाखला नंबर 11 पुस्तक में पेज नंबर 104 ऊपर रकम तमारी सामे राखजो, ते तमने समझवामां थोड़ी सरळता रहे। दाखला नंबर 11 नीचे आपेला मे 2014 ना व्यवहारों शशांकना चोपड़े आमोद में न हो। विद्यार्थी मित्रों, आप सब जाणो छो कि आमोद में खाना 5 होय, तारीख, विगत, खापा, उदाहरण, वर्ष लखी नाखवानु। वर्ष आपने आपेल छे 2014, महीनो छे मे, पहले तारीख लखवानी मे पहले। वारंवार वारंवार मे लखवानी जरूर छे। एक बार वर्ष लखी नाख्यु 2014 मे पहले, पछी फक्त तारीख ज आपणे लखवानी होय। हवे आपणे जोईए व्यवहार नंबर पहेलो। दुकानना उद्घाटन प्रसंगे चा पाणी अने नाश्ता करता रूपया 500 કેજે દુકાનનું ઉદ્ઘાટન કર્યું એ પ્રસંગે ચા પાણી અને નાસ્તાના ચૂકવ્યા। વિદ્યાર્થી મિત્રો, ચા પાણી અને નાસ્તો એ દુકાનનો ખર્ચોરા ખર્ચ કહેવાય। ઉપર સરકારના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને ધંધામાં જો રોકડ જાય છે તો માલ વ્યવહારના નિયમ મુજબ રોકડ આવે તો ઉધાર જાય તો જમા। હવે શું લખીશું અહીંયા? બે ખાતા સંકળાયા છે, એક પરચુરણ ખર્ચ અને બીજું રોકડ। ઉપજ ખર્ચનો નિયમ છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તો આપણે લખીશું પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, ધંધામાં જે રોકડ જાય છે। માં નિગમનો નિયમ છે આવે તો ઉધાર જાય તો જમા, તે રોકડ ખાતે રકમમાં રૂપિયા 500। બાબતે પરચુરણ ખર્ચના રોકડે ચૂકવ્યા પહેલા તમે આવું પણ લખી શકો છો કે દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તા હોય તો પરચુરણ ખર્ચના ચૂકવ્યા છે। ત્યારબાદ તારીખ નંબર 2 દુકાન માટે જરૂરી હિસ્સાની ચોપડા રૂપિયા 400 ના ખરીદ્યા, 400 ના હિસ્સાની ચોપડા ખરીદ્યા। હવે હિસ્સાની ચોપડા ખરીદીએ તો ધંધાનું શું કહેવાય? સ્ટેશનરી કહેવાય, સ્ટેશનરી ખર્ચ। તો ઉપર જતા નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને ધંધામાંથી રોકડ જાય તો શું કરવી પડે? જમા કરવી પડે। તો તારીખ 2 સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે રકમમાં 400, બાબતે સ્ટેશનરી ખર્ચના રોકડા ચૂકવ્યા છે। હિસાબી ચોપડા, હિસાબ લખવામાં જે પણ ચોપડા ખરીદ્યા હોય, આપણે પેન ખરીદ્યો, રફકેટ ખરીદ્યા હોય, ડાયરી ખરીદ્યું હોય, એ બધું ધંધામાં સ્ટેશનરી ખર્ચ કહેવાય। અહીંયા હિસાબી ચોપડા આપ્યા છે, દુકાન માટે જરૂરી સાધન ચોપડા ખરીદ્યા તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 400 રૂપિયા, બાબત જેમાં સ્ટેશનરી ખર્ચના રોકડા ચૂકવ્યા તે। ત્યારબાદ તારીખ 3 મજૂરીના રૂપિયા 200 અને લારી ભાડાના રૂપિયા 100 ચૂકવ્યા। મજૂરીના 200 અને લારી ભાડાના 100 બંને ધંધાના ખર્ચ છે। ઉપજ ખર્ચના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો, ઉપજ કે આવક ખાતે જમા કરો। હવે આપણે મજૂર કે લારી ભાડું ચૂકવ્યું શબ્દ છે, ચૂકવ્યા એટલે આપણો ખર્ચ છે, તો મજૂરી ખાતે ઉધાર, લારીવાળા ખાતે ઉધાર અને ધંધામાંથી રોકડ જાય છે તો રોકડ ખાતું માલ મિલકતનું ખાતું છે, આવે તો ઉધાર જાય તો જમા, તો રોકડ ખાતે શું કરવાના? જમા। તો શું આમદન થશે? તારીખ 3 મજૂરી ખર્ચ ખાતે ઉધાર, લારીવાળા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। મજૂરના કેટલા છે? 200, લારીવાળાના કેટલા છે? 100, તું કેટલી રોકડ ધંધામાંથી ગઈ? 300, તો મજૂરી ખર્ચ ખાતે ઉધાર, લારીવાળા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, બાબત છે મજૂરી તેમજ લારીવાળાના ચૂક્યા કેમ।
નંબર લારી બોર્ડર ચૂક્યા છે. ત્યારબાદ તારીખ નંબર 5 દુકાન ભાડાના 500 અને ઘર ભાડાના 300 ચૂક્યા. વિદ્યાર્થી મિત્રો, દુકાન ભાડું એ દુકાનનો ખર્ચ છે, પણ ઘર ભાડું એ અંગત ખર્ચ છે. અંગત ખર્ચ માટે ઉપાડ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો શું આવવાનું થશે? તારીખ છે 5, તારીખમાં લખવાનો 5. હવે દુકાન ભાડાના અને ઘર ભાડાના, તો દુકાન ભાડાના ચૂકવ્યા છે એ દુકાન ભાડા ખાતે ઉધાર, ઘર ભાડાના ચૂકવ્યા શું લખવાનું? ઉપાડ ખાતે ઉધાર. બંને ખર્ચ છે, ઉપજ કરતો નિયમ છે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો, ધંધામાં જો રોકડ જાય તો જમા કરવી પડે. શું લખ્યું આપણે? દુકાન ભાડા ખાતે ઉધાર 500, ઉપાડ ખાતે ઉધાર 300, એ રોકડ ખાતે 800. દુકાન ભાડા ખાતે ઉધાર 500, ઘર ભાડું એ ઉપાડ કહેવાય, ઉપાડ ખાતે ઉધાર 300, તે રોકડ ખાતે 800. બાબત જેમાં દુકાન ભાડા તેમજ ઘર ભાડાના રોકડા ચૂક્યા તે. ત્યારબાદ તારીખ 10, કમિશનરના રૂપિયા 400 મળ્યા. હવે કમિશન મળી છે, કમિશન મળ્યું એટલે શું કહેવાય? ઉપજ કહેવાય. ઉપજ કરતો નિયમ છે, આવક કે ઉપજ ખાતે જમા કરો, તો કમિશન ખાતે શું કરીશું? જમા કરીશું. મળ્યા ધંધામાં શું આવે છે? રોકડ. રોકડ આવે તો ઉધાર કરવી પડે. તો શું આવવાનું થશે? પહેલા તારીખ જુઓ, તારીખ અહીં આપણને આપેલી છે 10, તો તારીખમાં 10 રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે. કમિશન આપણને મળ્યું છે, ચૂક્યું હોય તો ખર્ચ થાય, પણ મળ્યું શબ્દ છે એટલે કમિશન એ આપણી ઉપજ કહેવાય. ધંધામાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે, બાબત જે કમિશનના મળ્યા તે. ત્યારબાદ તારીખ 15, ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ રૂપિયા 300 ચૂક્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધંધાની જાહેરાત માટે ગુજરાત સમાચારમાં જાહેરાત આપી હતી એનું બિલ આપણે ચૂક્યું, કેટલું? 300 રૂપિયા. તો હવે જાહેરાત આપી બિલ ચૂક્યું તો એ જાહેરાત ખર્ચ કર્યો કહેવાય. તો ઉપજ કરતા નિયમ મુજબ કોઈ પણ ખર્ચ શું થાય? ઉધાર. ધંધામાં શું જાય છે? રોકડ જાય છે. રોકડ જાય તો જમા, અને ધંધાનો ખર્ચ છે તો ઉપજ કરતા નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. તારીખ છે 15, તો તારીખમાં લખવાનું 15, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે 300 રૂપિયા. બાબત છે જાહેરાત બિલના ચૂક્યા તેના અથવા જાહેરાત ખર્ચના ચૂક્યા તેના. તો બાબતે લેવાને આધારે તમે તે લખી શકો છો, જાહેરાત ખર્ચના ચૂક્યા, જાહેરાત બિલના ચૂક્યા, ગુજરાત સમાચારને જાહેરાત બિલના ચૂક્યા. બાબતે તમે તમારી સમજૂતી મુજબ કોઈ પણ લખી શકો. ત્યારબાદ જો વ્યવહાર છે 20, ઇક્વિટી શેર ડિવિડન્ડ રૂપિયા 500 મળે. હવે આપણે શેર ખરીદ્યા હોય એ શેર પર કંપની આપણને શું આપે છે? ડિવિડન્ડ આપે છે. તો ડિવિડન્ડ આપણને મળ્યું છે તો ડિવિડન્ડ આપણી આવક છે. તો ઉપજ ખર્ચના નિયમ મુજબ ઉપજ કે આવક ખાતે જમા કરવું પડે, તો ડિવિડન્ડ ખાતે શું થશે? જમા થશે. પણ ડિવિડન્ડ એ મોટે ભાગે આપણને શેનાથી મળતું હોય છે? ચેકથી મળતું હોય છે. એટલે આપણે શું કરીશું? બેંક ખાતે ઉધાર કે ડિવિડન્ડ ખાતે. અહીંયા આપણે ચેકથી મળ્યું ક્લિયર કર્યું નથી, ફક્ત આપણે વ્યવહાર શું આપે છે કે ઇક્વિટી શેર પર ડિવિડન્ડ રૂપિયા 500 મળે, તારીખ 20, તારીખમાં લખવાનું 20. પણ ડિવિડન્ડ એ મોટા ભાગે ચેકથી જ મળે, રોકડેથી મળે નહીં. કંપની આપણને જે રોકડ આપવા ના આવે ચેક થ્રુ જ આપણે ચૂકવે. હવે આજે તો આટલા સરળતા બેંક ખાતા જમા કરી દે છે ડાયરેક્ટ. તો ડિવિડન્ડ એ ધંધાની આવક છે, તો ડિવિડન્ડ ખાતે જમા કરવાનું. મળ્યું છે એ રોકડેથી કે ચેકથી મળ્યું હોય, પણ મોટા ભાગે ડિવિડન્ડ ચેકથી જ મળે કે ચેક આપણે બેંકમાં ભર્યો હોય. એટલે બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે 500, બાબત જે ડિવિડન્ડમાં મળ્યા તે. ત્યારબાદ તારીખ 24, એસઆર કંપનીએ ડિવેન્ચરનું રૂપિયા 1000 વ્યાજ ચેકથી ચૂક્યું. એસઆર કંપનીને આપણે ડિવેન્ચર ખરીદેલા હશે એનું ડિવેન્ચરનું વ્યાજ છે 1000 રૂપિયા, એ
કંપની આપણે ચૂક્યું છે સેન્ડ ચૂક્યું છે ચેકથી ચૂક્યું છે તારીખ છે 24 તો તારીખમાં લખવાની 24 ચેકથી ચૂક્યું એ ચેક આપણે બેંકમાં ભર્યો હશે તો બેંક ખાતે ઉધાર 1000 સેના મળ્યા છે ડિબેન્ચર વ્યાજના મળ્યા છે તે ડિબેન્ચર વ્યાજ ખાતે 1000 ઉપજ ખર્ચના નિયમ મુજબ ઉપજ કે આવક ખાતે જમા કરો તો ડિબેન્ચર વ્યાજ એ કંપનીએ આપણને ચૂકવી છે આપણને મળી છે આપણને મળ્યું હોય તો આપણે ઉપજ કહેવાય ઉપજ શું કરવી પડે જમા કરવી પડે તો તારીખ 24 બેંક ખાતે ઉધાર 1000 કે ડિબેન્ચર વ્યાજ ખાતે 1000 બાબત જે ડિબેન્ચર વ્યાજના મળ્યા તે ત્યારબાદ તારીખ 25 દુકાન માટે રૂપિયા 3000 ની કિંમતનો સાઇન બોર્ડ બનાવડાવ્યો દુકાન માટે કોઈ પણ જાતની મિલકત કે ફર્નિચર ખરીદવું હોય તો આપણે ફર્નિચર ખાતે ઉધાર કરીએ છીએ તે જે સાઇન બોર્ડ બનાવડાવ્યું એ દુકાનની એક મિલકત જ છે દુકાન માટે પણ ખર્ચ છે તેને આપણે ફર્નિચર ખાતે ઉધાર કરીશું ધંધામાં જે રોકડ જાય છે એને રોકડ ખાતે શું કરશું જમા કરીશું તારીખ છે 25 તો તારીખ 25 ફર્નિચર ખાતે ઉધાર 3000 તે રોકડ ખાતે 3000 બાબત છે દુકાન માટેના સાઇન બોર્ડના ચૂક્યા તેના દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવ્યું છે એને આપણે રોકડા ચૂક્યા છે તો સાઇન બોર્ડ બનાવડાવ્યું એ ધંધાનો ખર્ચ છે તો ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રૂપિયા 3000 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આમનો શશાંક ચોપડે લખી હવે આમનો લખ્યા પછી એનો આપણે સરવાળો કરવો પડે એ સરવાળો આપણને ખબર છે કે બંને બાજુ કેવો આવે સરખો જ આવે હવે સરવાળો કરી આવે પહેલે શૂન્ય છે બીજું પણ શૂન્ય છે ત્રીજો આંકડો જુઓ તો 5, 5 ને 4, 9, 9 ને 2, 11, 11 ને 12 ચાર હવે એક ચોથો આંકડો છે નહીં 4 ને 5, 5 ને 3, 8, 8 હવે જમા બાજુ સરવાળો કરી નાખો એમાં પણ પહેલું છે શૂન્ય બીજો આંકડો જુઓ બીજો પણ છે શૂન્ય ત્રીજો જુઓ 5, 5 ને 4, 9, 9 ને 3, 12, 12 ને 8, 20 ને 4, 24 ને 8, 32 ને 3, 35 ને 5, 40, 40 ને 16 4 ને 5, 5 ને 3, 8 અહીંયા પણ આયા 8 વધ્યા બંને બાજુ સરવાળો સરખો થયો 8000 8000 વિદ્યાર્થી મિત્રો તમને દાખલા ખ્યાલ આવી ગયો હશે હવે આપણે ગણીએ દાખલા નંબર 12 એક્ઝામ્પલ 12 વેપારી વટાવ રોકડ વટાવ અને કાઝવાના વ્યવહારો આ દાખલામાં સમાયેલા છે નીચેના વ્યવહારો પરમેશ્વરના ચોપડે આમોદમાં લખો કોના ચોપડે આમોદ છે પરમેશ્વરના ચોપડે અહીંયા નામ ના હોય લખવાનું છે શું લખવાનું પરમેશ્વરના ચોપડે આમોદ પરમેશ્વરના ચોપડે આમનો તારીખ વિગત કાપા ઉધાર અને જમા જે પ્રમાણે ખાના છે એ પ્રમાણે ખાના આપણે દોરી નાખવા પેજ નંબર એ છે 104 દાખલા નંબર 12
वर्ष छे 2014 अने मास छे जून, तो पर लखी ना पाछो 2014 जून पहली 50,000 रुपया रुपया 10,000 નો માસ કો તથા રૂપિયા 15,000 ના દેવાદારો આવેદન નો શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, ધંધાનો માલિક ધંધામાં જે પણ કે રોકડ રકમ માલ કે મિલકત લાવે તેના મૂડી ખાતે જમા થાય. ધંધામાં જે પણ કંઈ આવે એ માલ કે મિલકત શું કરવાનું? ઉધાર કરવાનું. માલ મિલકતનો નિયમ છે, આવે તો ઉધાર અને માલિક લાભ આપનાર છે. તેથી માલિકના મૂડી ખાતે શું કરવું પડે? જમા કરવું પડે. હવે જુઓ રોકડ કેટલી છે? 50,000. 10,000 નું શું છે? માલ સ્ટોક. અને 15,000 ના શું છે? લેવાદ. તો શું આવવાનું થશે? રોકડ ખાતે ઉધાર 50,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, લેવાદારો ખાતે ઉધાર 15,000, તે મૂડી ખાતે સરવાળો કરી નાખો 50,000 × 60 = 75,000. લેન્ડરો હોત તો જમા થાય, પણ રોકડ છે, માલ સ્ટોક છે, દેવાદારો છે, એ બધી મિલકતો ધંધામાં આવે છે, આવે તો ઉધાર થાય. એટલે રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, તે સરવાળો કરી તે મૂડી ખાતે જમા 75,000. બાબત જેમાં રોકડ, સ્ટોક અને દેવાદારો લાગે ધંધો શરૂ કર્યો તે આવી ગયો ત્યાર. હવે તારીખ બીજી, શ્રીમતી શારદા પાસેથી રૂપિયા 20,000 ની લોન 10% વ્યાજે લીધી. ધંધામાં પૈસાની જરૂર હશે એટલે માલિકે શું કર્યું? શ્રીમતી શારદા પાસેથી લોન લીધી. એટલે કોઈની પાસે લોન લઈએ ધંધામાં શું આવે? રોકડ આવે. તારીખના ખાનામાં શું લખવાનું? બીજી. ધંધામાં રોકડ આવે છે અને લાભ આપનાર કોણ છે? શ્રીમતી શારદા છે. તો રોકડ આવે તો ઉધાર અને શ્રીમતી શારદા લાભ આપનાર છે, લાભ આપનારનું ખાતું જમા કરવું પડે. તો રોકડ ખાતે ઉધાર 20,000, તે 10% શ્રીમતી શારદાને લોન ખાતે રૂપિયા 20. શું લખ્યું આપણે? ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 20,000, તે 10% શ્રીમતી શારદાની લોન ખાતે, એટલે કે આપણે 20,000 રૂપિયા લોન ખાતે જમા કર્યા. બાબત છે લોન લીધી તે. કોઈની પાસેથી પણ લોન લઈ ધંધામાં રોકડ આવે, રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય અને લાભ આપનારું ખાતે શું કરવું પડે? જમા કરવું પડે. એટલે આપણે લખ્યું કે રોકડ ખાતે ઉધાર, તે 10% શ્રીમતી શારદાની લોન ખાતે જમા રૂપિયા 20,000. બાબત છે લોન લીધી તે. ત્યારબાદ તારીખ ત્રીજી, રામેશ્વર સ્ટોર્સમાંથી રૂપિયા 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ક્યાંથી ખરીદ્યો છે? રામેશ્વર સ્ટોર્સ માંથી. તારીખ એ છે ત્રીજી, તો તારીખમાં 3. હવે માલ ખરીદ્યો, ધંધા માલ આવે છે, તો ખરીદ ખાતે ઉધાર, લાભ આપનાર કોણ છે? રામેશ્વર સ્ટોર્સ, તે રામેશ્વર સ્ટોર્સ ખાતે. હવે માલ કેટલાનો છે? તો માલ છે રૂપિયા 8,000 નો, પણ 10% વેપારી વટાવ છે. વિદ્યાર્થી મિત્રો, વેપારી વટાવની ચોપડે નોંધ થાય નહીં. તો 8,000 નો માલ છે અને 10% વેપારી વટાવ, તો વાત કરી નાખો કે તે વાત કરવાનો એની જગ્યા રાખી દેના માટે કે 100 વટાવ 10 રૂપિયા હોય તો 8,000 કેટલો માં કેટલો કહી દઈએ આપણે? 8,000 તો 100 × 5 હશે, 8,000 × 10, 2 × 0 = 800 રૂપિયા વટાવ. હવે માલ કેટલો હતો? 8,000 − 800, 10% વેપારી વટાવ, તો કેટલા આવશે? 7,200. વેપારી વટાવ ચોપડે નોંધાય નહીં. 8,000 નો માલ હતો, 10% વેપારી વટાવ, એટલે 800 રૂપિયા બાદ થઈ ગયા. કેટલો માલ ખરીદ્યો આપણે? 7,200 નો માલ ખરીદ્યો. તો શું આવવાનું કરવાની? ખરીદ ખાતે ઉધાર 7,200, તે રામેશ્વર સ્ટોર ખાતે 7,200. બાબત છે શાક પર માલ ખરીદ્યો તે. ત્યારબાદ તારીખ 5, ગાયત્રી સ્ટોર્સને રૂપિયા 5,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. આપણે ગાયત્રી સ્ટોર્સને માલ વેચીએ છીએ, કેટલા 10% વેપારી વટાવ, કેટલો માલ
5000 નો માલ છે હવે 5000 ના 10% કરો તો 5000 ના 10% કેટલા થાય 500 રૂપિયા થાય એ 500 નો વટાવ આપણે બાદ કરવો પડે તો 5000 માઈનસ 500 તો 500 કેવી રીતે આયા તાલી નિયમ છે કે 100 રૂપિયાએ વટાવ 10 રૂપિયા તો 5000 એ વટાવ કેટલો તો 5000 ગુણ્યા 10 છેદમાં 100 બેસીને ઉડાડી દો 500 રૂપિયા વટાવ 5000 માઈનસ 500 એટલે તમને 4500 રૂપિયા આપણે માલ વેચ્યો કોને વેચ્યો ગાયત્રી સ્ટોર્સ તો શું આમાં થાય તારીખ છે 5 તો તારીખ 5 ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર 4500 તે વેચાણ ખાતે 4500 બાબતે શાખ પર માલ વેચ્યો માલ તો 5000 પણ 10% વેપારી વટાવે વેચે છે વેપારી વટાવ ચોપડે નોંધાય નહીં ખરીદતી વખતે પણ નહીં વેચતી વખતે પણ નહીં એ વટાવ બાદ કર્યા પછીની જ રકમ ચોપડે લખાય એટલે આપણે શું કર્યું 5000 10% સુધી 500 રૂપિયા આવ્યા એ 500 5000 શું કર્યા બાદ કર્યા એટલે કેટલા મળ્યા 4500 તો ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર કે વેચાણ ખાતે 4500 બાબા જે શામ પર મારે જો તે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો વ્યવહાર પેજ નંબર 105 પર છે તારીખ 7 રાધા કૃષ્ણ સ્ટોર્સ માંથી રૂપિયા 15000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો અડધી રકમનો ચેક આપ્યો કેટલો માલ છે 15000 નો માલ છે 10% શું છે વેપારી રકમ છે અને 10% શું છે રોકડ વટાવ છે અડધી રકમનો ચેક આપ્યો પહેલા તો આપણે માલ શું કર્યો છે તો ખરીદ્યો છે 15000 ના 10% બાદ કરો 15000 ના 10% આપણે શોધાય પ્રમાણે શું હોય કે 100 એ 10 તો 15000 એ કેટલા તો 1500 રૂપિયા આપણે વટાવ કાપવો પડશે 15000 ના 10% વટાવ કાપો મળે પણ ગણતરી થાય એટલે આપણે ગણતરી કરી પણ શકીએ હવે 6750 માંથી 675 વટાવ મળ્યો
राधा किशन स्टोर्स माथी 15,000 नो माल 10% वेपारी वटावे अने 10% रोकड़ वटावे करी दो, अर्धी रकम ने चेक आपो। पहला तो माल केटला नो छे 15,000, 10% वेपारी वटावे बात करना, 15 ने 10% केटला थाय 1500, ए बात करे एनी चोकड़ी काउंट थाय नहीं तो केटला वध्या 2500। तो माल केटलो करी दो, खरीद खाते उधार 2500, એમાંથી અડધી રકમ આપણે ચેક આપીએ છીએ, અડધી રકમ બાકી રાખીએ છીએ। તો 2500 ના આપણે અડધા કર્યા તો કેટલા આવ્યા હતા? 2500 ના અડધા કર્યા તો આયા છે 6750। 2500 વાગ્યા 2, 6750 આપણે બાકી રાખ્યા છે। લાભ આપના રાધા કિશન સ્ટોર્સ છે, તે રાધા કિશન સ્ટોર્સ માટે 6750 એટલા જ 6750 ચેકથી આપવાના છે। અડધી રકમ ચેકથી આપવા ગયા, 10% પર શું મળ્યું? રોકડા પૈસા પર રોકડ વટાવ મળ્યો, તો 6750 ના 10% એટલે 675 શું મળ્યો? વટાવ મળ્યો, તે વટાવ માટે 675। વટાવ આપીએ ત્યારે ઉધાર થાય, મળે ત્યારે જમા થાય, આપણે લાભ છે, આપણે આવક થાય છે, લાભ થાય છે, તો તે વટાવ માટે જમા 675। તો 6750 માઇનસ 675 બાદ કરો તો આપણે 6075 ચૂકવીશું। લાખી આપણો ખરીદ ખાતે ઉધાર 13,500, તે રાધા કિશન સ્ટોર્સ ખાતે 6750, તે બેંક ખાતે 6750 માઇનસ 675 કરતા 6075, તે વટાવ ખાતે 675। રોકડ વટાવ બધા ઉપર મળે નહીં, જેટલા ચૂકવ્યા પર રોકડ વટાવ મળે। ઘણા વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે, તે 5 ના 10% 350 કરી નાખે છે, પણ જેટલા પૈસા બાકી રાખ્યા છે એના પર રોકડ વટાવ મળે નહીં। જેટલા રોકડ ચૂકવીએ એના પર રોકડ વટાવ મળે, તો અડધા રોકડા ચૂકવીએ છીએ, અડધા છે 6750, એના પર 10% વટાવ મળશે 675। બાબતે માલ ખરીદી અડધા નાણા ચેકથી ચૂક્યા તે ફરી એક વાર તમારે જાતે ભણી અને સમજી લેજો। તારીખ 10, વિભૂતિ પાસેથી રૂપિયા 5000 માલ મોકલવાનો ઓર્ડર મળ્યો। વિદ્યાર્થી મિત્રો, ઓર્ડર મળ્યો છે, ઓર્ડર મળે ત્યારે કોઈ વ્યવહાર થયો નથી, નાણાની કે માલની આપ લે નથી, આ વ્યવહારને નોંધ થાય નહીં, શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહેવાય। તો શું લખવાનો? તારીખ કઈ છે? 10, તારીખ 10 બિન આર્થિક વ્યવહાર વગરથી નોંધ થશે નહીં। તારીખ 12, વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાને મોકલ્યો, લાડીપાડાના રૂપિયા 50 ચૂક્યા। પહેલા તો ઓર્ડર મુજબ માલ મોકલ્યો, કેટલો ઓર્ડર મળ્યો વિભૂતિ પાસેથી? તો ઓર્ડર મળેલો 5000 ઓર્ડર મળ્યો, તો આપણે લખ્યું બિન આર્થિક વ્યવહાર નોંધ થશે નહીં। હવે તારીખ 12માં એમ કે છે કે વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલી આપ્યો, 5000ના 10% બાદ કરો એટલે 500 રૂપિયા ગયા, કેટલો માલ મોકલ્યો આપણે? 4500। લાભ લેનાર કોણ છે? વિભૂતિ। ધંધામાંથી શું થાય છે? માલ જાય છે। તો તારીખ 12, વિભૂતિ ખાતે ઉધાર 4500, કે 5000માં 10% વટાવ 500, વેપારી વટાવ બાદ કર્યો એટલે વિભૂતિ ખાતે ઉધાર 4500, તે વેચાણ ખાતે 4500। બાબતે શાક પર માલ વેચો અથવા ઓર્ડર મુજબ માલ મોકલો એમ લખો તો પણ ચાલે। ઓર્ડર મુજબ માલ મોકલ્યો, અહીંયા લખ્યું ના છે, શાક પર માલ વેચે લખો તો પણ ચાલે, ઓર્ડર મુજબ માલ મોકલ્યો લખો તો પણ ચાલે। એ પછી એ જ વ્યવહારમાં છે, ફરી 12 તારીખમાં લારીવાળા રૂપિયા 50 રોકડા ચૂક્યા, તો ફરી 12 તારીખ લારીવાળા ખાતે ઉધાર 50, તે રોકડ ખાતે જમા 50। આપણે લારી ભાડું ચૂકવીએ ધંધાનું શું કહેવાય? ખર્ચ કહેવાય, એટલે લારી પર ખર્ચ કે નુકસાન કરતા ઉધાર થાય, ધંધામાંથી રોકડ જાય તો જમા થાય। શું લખ્યું આપણે? લારીવાળા ખાતે ઉધાર 50, તે રોકડ ખાતે જાય, તેની સામે તે રોકડ ખાતે 50 રૂપિયા। બાબતે લારી ભાડાના રોકડા ચૂક્યા તેમ, શું લખ્યું? લારી ભાડાના રોકડા ચૂક્યા તેમ। વિદ્યાર્થી મિત્રો, હવે રસ્તામાં દેખી નાખીશું, કારણ કે 2-3 વ્યવહારો તમને બાકી છે જે અહીંયા કરવા પડશે। એક જ વ્યવહાર અંગે તારીખમાં બે વ્યવહાર હતા, બે વ્યવહાર અમે લખી નાખ્યા, લારી ભાડા ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા। હવે તારીખ આવે છે 15, વિભૂતિ નાતાળ જાહેર થતા રૂપિયા 300 બાકાત પડે, બાકીની રકમનો ચેક મળ્યો, તારીખમાં લખવાનો 15। હવે શું કહે છે? વિભૂતિ નાતાળ જાહેર થઈ,
નાદાર એટલે આપણે આગળ પડી ગયા છીએ કે જ્યારે કોઈ વ્યક્તિને મિલકતો કરતાં દેવું વધી જાય અથવા તેની મિલકતો દેવું ચૂકવવા પૂરતી ન હોય તે વ્યક્તિ નાદાર જાહેર થાય છે. ત્યાં વિભૂતિ શું જાહેર થઈ? નાદાર જાહેર થઈ. રૂપિયા 300 ગાલકાત પડી. આપણે માલ કેટલો વેચ્યો તેને 4500 નો. ગાલકાત કેટલી પડી? 300. ગાલકાત એટલે જે રકમ લેણી રકમ મળી શકે તે ન હોય તેને ગાલકાત કહેવાય. તો 300 રૂપિયા શું પડી? ગાલકાત પડી. અને બાકીની રકમનો ચેક મળ્યો તો 4500 અને 300 ગાલકાત પડી, બાકી કેટલા મળ્યા હશે? આપણને 4200 મળ્યા હશે. ચેક મળ્યો એટલે બેંક ખાતે શું કરવા પડે? ઉધાર કરવા પડે. આપણે શું લખીશું? બેંક ખાતે ઉધાર 4500 અને 300 ગાલકાત ના કહેવાય, 4200. બેંક ખાતે ઉધાર 4500, ગાલકાત ખાતે ઉધાર ગાલઘાટ ખાતે ઉધાર 300, તે વિભૂતિ ખાતે જેને આપણે માલ વેચ્યો તો તે વિભૂતિ છે, તે વિભૂતિ ખાતે રૂપિયા 4500. બાબત જે લેણી રકમ મળી તેમજ ગાલભાત પડી તેના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 300 રૂપિયા ગાલભાત પડી, ગાલભાત ઉધાર કર્યા અને બાકીના જે આપણને મળ્યા એ આપણે શું કર્યા? ચેકથી મળ્યા એટલે બેંક ખાતે ઉધાર કર્યા. તારીખ 16. અનુપમના રૂપિયા 1050ના બાકી લેણા પેટે રૂપિયા 1000 ચેક આપે હિસાબ ચૂકતે કર્યો. આપણે અનુપમને 1050 આપવાના હતા, આપણે કેટલા આપ્યા? 1000 આપ્યા. એટલે 50 રૂપિયા આપણને કસર મળી કહેવાય. તો તારીખ 16 લાભ લેનાર અનુપમ છે. અનુપમ ખાતે શું કરવાના? ઉધાર કરવાના. અને ધંધામાં જે રોકડ જાય છે તે રોકડ ખાતે શું કરશો? જમા. અને ગાલકાત અનુપમના 1050ના લેણા પેટે 1000 રૂપિયા પૈસા ચૂકતે કરો તો અનુપમ લાભ લેનાર છે. તો અનુપમ ખાતે તમારે કેટલા રાખીશું? 1050. ધંધામાંથી 1000 ચેક ગયો તે બેંક ખાતે 1000 અને 50 રૂપિયા આપણને કસર મળી કહેવાય. તે કસર ખાતે રૂપિયા 50. ફરી એકવાર તારીખ 16. અનુપમ ખાતે ઉધાર 1050, તે બેંક ખાતે 1000, તે કસર ખાતે 50. બાબત છે હિસાબ ચૂકતે કર્યો તેના. તારીખ 20. ઈમાનદાર પાસેથી માંડીવાળી ગાલકાતા રૂપિયા 1500 રોકડા પરત મળ્યા. હવે